આજના વિડીયોમાં આપણે 15 ઓગસ્ટને લગતી ક્વિઝ જોઈશું, જેમ કે 2024માં કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ, આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ શું છે વગેરે ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આવરી લીધેલા છે. પ્રથમ છે, આપણે 2024માં કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ? તો અહીં જવાબ આવશે ઓપ્શન એ, 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આપણે સ્વતંત્ર થયા તેને કેટલા વર્ષ થયા? તો 77 વર્ષ થયા છે. જે દિવસે આપણે આઝાદ થયા તે દિવસે પણ આપણે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો, તેથી આ 78મો સ્વતંત્રતા દિવસ થાય છે 2024માં. 78મા સ્વતંત્રતા દિવસની થીમ શું છે, અથવા તો એમ પૂછે 2024માં જે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો તેની થીમ શું છે? તો તેની થીમ છે ઓપ્શન એ, વિકસિત ભારત. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો વિકસિત ભારત. અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા? તો અંગ્રેજો ભારતમાં છે તે 1608માં આવ્યા હતા. તેનો મકસદ હતો ભારતમાં આવવામાં વ્યાપાર માટે અને પોતાના કારખાના સ્થાપવા માટે તેઓ આવ્યા હતા. ત્યારબાદ ભારત ઉપર રાજ કરવા લાગ્યા. ભારત કેટલા વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યું હતું? તો ભારત છે તે 200 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યું હતું. જ્યારે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું ત્યારથી લઈ અને 1947 સુધી અંગ્રેજોએ ભારત ઉપર રાજ કર્યું હતું. સ્વતંત્રતા દિવસ પર ભારતના વડાપ્રધાન આપણો ત્રિરંગો ધ્વજ ક્યાં ફરકાવે છે? તો અહીં ફોટોમાં જોઈ શકો લાલ કિલ્લો જૂની દિલ્હીમાં આવેલો છે, ત્યાં વડાપ્રધાન છે તે ત્રિરંગો ધ્વજ ફરકાવે છે. આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? જ્યારે આપણો દેશ આઝાદ થયો એટલે કે 1947માં બ્રિટનના વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી. ઓપ્શન સી અહીં સાચો પડશે. જૂન 1948 સુધી ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો જૂન 1948 સુધી લોર્ડ માઉન્ટબેટન એ ભારતના ગવર્નર જનરલ હતા. અને જો એવું પૂછવામાં આવે કે પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ બન્યા હતા, તો સી રાજગોપાલાચારી માઉન્ટબેટનના ગયા પછી તેઓ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ બન્યા હતા. ત્યારબાદ પ્રખ્યાત ભાષણ અ ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો અહીં ફોટોમાં પણ તમે જોઈ શકો છો, જવાબ આવશે ઓપ્શન બી, પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આપવામાં આવ્યું હતું. નીચેનામાંથી કઈ યોજના વિભાજન યોજના તરીકે જાણીતી હતી? તો જ્યારે 1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું તે કઈ યોજના દ્વારા થયું હતું? ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે, માઉન્ટ બેટન યોજના દ્વારા આ ભાગલા થયા હતા. નીચેનામાંથી ક્યા ઉગ્રવાદી નેતાઓ છે? તો લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બિપિન ચંદ્ર પાલ કે ઉપરોક્ત તમામ? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્રણે ત્રણ છે તે ઉગ્રવાદી નેતાઓ હતા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો લાલ, બાલ અને પાલની આ ત્રિપુટી હતી. બનારસમાં 1905ના કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? તો ફોટો તમે જોઈ શકો ગોપાલકૃષ્ણ ગોખલેએ બનારસની અંદર થયેલા 1905ના કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? તો 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. નીચેનામાંથી ખોટું જોડકું જણાવો. તો ચંપારણ સત્યાગ્રહ 1917 તે સાચું છે, ખેડા સત્યાગ્રહ 1916 તે ખોટું છે. ખેડા સત્યાગ્રહ છે તે 1918માં થયો હતો. અમદાવાદ મિલ સ્ટ્રાઇક 1918 એ સાચું છે, રોલેટ એટ સત્યાગ્રહ 1919 એ પણ સાચું છે, ખેડા સત્યાગ્રહ છે તે ખોટું છે, તે 1918 યાદ રાખવું. તાપી નદીના કિનારે સુરતમાં 1907ના કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? તો રાસબિહારી ઘોષ, ડૉક્ટર રાસબિહારી ઘોષે આની અધ્યક્ષતા કરી હતી 1907માં, જેની અંદર કોંગ્રેસના ભાગલા થયા હતા. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર જણાવો. જો અહીં લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર પૂછેલો છે તો જવાબ આવશે
બે, લંબાઈ ત્રણ અને પહોળાઈ બે. પહોળાઈ જેમ પહોળાઈ અને લંબાઈનું પૂછ્યું હોત તો બે જેમ ત્રણ યાદ રાખવું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.